તોડકાંડના આરોપી શિવભા જાડેજા પોલીસ સમક્ષ હાજર થયા બાદ પોલીસ દ્વારા તેમની પૂછપરછ દરમિયાન સંજય જેઠવાનું નામ ખુલતા તેની પૂછપરછ કરતા શિવભા જાડેજા તેના ઘરે રૂપિયા 25.5 લાખ ભરેલો થેલો મૂકી ગયા હોવાની કબૂલાત આપતા પોલીસે તે રૂપિયાને રિકવર કર્યા. દમીકાંડના નામ છુપાવવા માટે યુવરાજસિંહ, તેમના સાળા કાનબા, શિવુભા, બિપિન ત્રિવેદી, ઘનશ્યામ લાદવા અને રાજુ નામના વ્યક્તિઓ સામે પોલીસે આઈપીસી કલમ 383, 388 અને 120B મુજબનો ગુનો નોંધ્યો હતો, જેમાં યુવરાજસિંહ, બિપિન ત્રિવેદી, ઘનશ્યામ લાદવા અને કાનભા પોલીસ કસ્ટડીમાં છે. ત્યારે આરોપી શિવુભા જાડેજા સામેથી નિલંબાગ પોલીસ મથકે હાજર થયા હતા. ત્યારે મીડિયા સાથે ખાસ વાતચીત કરતા આ સમગ્ર કેસ રાજકીય ષડયંત્ર હોવાનું મીડિયાને જણાવ્યું હતું. ખોટી વાત છે તમામ, આ રાજકીય ષડયંત્ર છે અને યુવરાજસિંહ જે આટલા વર્ષોથી જે બહાર આવે છે એને ચૂપ કરવા માટેનું એક કાવતરું છે. જે ગયા વર્ષે પણ થયું હતું કે ભાઈ એની ઉપર એક ખોટો આરોપ લાગીને એને બહાર ફસાવ્યા ગયા વર્ષે એપ્રિલમાં, આ વર્ષે ફરીવાર થયું છે. શિવુભા, જે રીતે ગઈકાલે પણ 38 લાખ રૂપિયા પોલીસે રિકવર કર્યા છે પપ્પુભાઈના મિત્રના ઘરેથી, એ બાબતે શું કહેજો? એ મને રાજકીય સેટઅપ લાગે છે કે ભાઈ કોઈ રાજકીય રીતે એણે એમને કોઈ પણ રીતે ફોસલાવીને એમ કીધું છે કે ભાઈ તમને આપી દઈએ, શું કહેવાય, તમને આમાંથી બહાર કાઢશું અને તમને આ સેટઅપ કરી દઈએ, એની માટેનું મને રાજકીય કાવતરું લાગે. તમારું પણ નામ છે આમાં, તમારું શું કહેવું છે આમાં? આપણે જેમ પહેલાં વાત થઈ કે મળેલા છીએ અમે એ લોકોને, એના પુરાવા લેવા માટે, એમની પાસેથી સાબિતી લેવા માટે, પણ પૈસાની કોઈ લેતી દેતી નથી થઈ. કાનભા પાસેથી 38 લાખ રૂપિયા કવર કરી. એ જેમ વાત થઈ કે ભાઈ રાજકીય સેટઅપ લાગે છે મને કે ભાઈ રાજકીય લોકોએ આ ગોઠવીને ઓલું કરેલું છે યુવરાજસિંહને ફસાવા. પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરતા તેમણે તેમના મિત્ર સંજયભાઈ, ખીમજીભાઈ જેઠવાના ત્યાં એક થેલો મૂક્યો હોવાનું જણાવતા પોલીસે સંજયભાઈ જેઠવાના રેસિડેન્ટ ક્રિષ્નામાં તલાશી લેતા ત્યાંથી રૂપિયા 25.5 લાખ મળી આવતા પોલીસે તેને રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કેટલા 35 લાખ.